નમસ્તે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે આજે બાળકો આપણે ધોરણ પાંચમાં વિષય ગણિત સમજીશું આજે આપણે પ્રકરણ દસ દસ દસમો અને સોમો ભાગ સમજવાના છીએ આપણે આગળ આ પ્રકરણ ઘણું બધું સમજી ગયા હતા ત્યાંથી હવે આપણે આગળ સમજીશું હવે બાળકો આ પ્રકરણ આગળ સમજીએ તો બજારમાં તો જો બાળકો અહીં બજારમાં તમે વસ્તુ ખરીદવા જાઓ તો અહીં તમને લેબલમાં નામ આપ્યા છે તો જુઓ આ કેળાની કિંમત કેટલી છે બે પોઈન્ટ પચાસ રૂપિયા પર્સની કિંમત એકસો વીસ રૂપિયા આ રીતે પેનની કિંમત છ પોઈન્ટ પચાસ રૂપિયા આ અલગ અલગ વસ્તુની બધી અલગ અલગ કિંમત આપેલ છે હવે જો શું કહ્યું છે કે અનોખી કિંમત જુઓ બત્રીસ રૂપિયા અને નવ્વાણું પૈસા પરંતુ જો આપણે તેઓ તેઓને તે તેત્રીસ રૂપિયા આપીએ તો તેઓ આપણને એક પૈસો પાછો નહીં આપે એક પૈસો એક પૈસો એ એક રૂપિયાનો કેટલામો ભાગ છે આ એક આ એક પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવે છે એ એક પૈસો એ એક રૂપિયાનો સોમો ભાગ છે હવે આ છોકરીને જવાબ આપે છે કે એક પૈસો એ એક રૂપિયાનો સોમો ભાગ છે ખરું ને ખરું જ ને જેને ઝીરો પોઈન્ટ ઝીરો વન રૂપિયા લખી શકાય તેથી આપણે નવ્વાણું પૈસાને ઝીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા લખી શકીએ છીએ હવે જો બાળકો અહીં આપવામાં આવે છે કે એક દિવાસળીની પેટીની કિંમત કેટલા કેટલા પૈસા છે તો હવે તમે ઉપર ચિત્રમાં જોઈ ગયા કે દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે તો અહીં તમને આપ્યું છે ઉપર જે લખાણ આપ્યું છે તેમાં ઝીરો પોઈન્ટ પંચાવન રૂપિયા આપ્યા છે હવે આપણે પૈસા ઝીરો પોઈન્ટ પંચાવન ઝીરો પોઈન્ટ પચાસ પૈ રૂપિયા આપ્યા છે એટલે આપણે ઝીરો ના લખીએ તો પૈસા લખીએ તો કેટલા થશે પચાસ પૈસા છે એટલે પચાસ પૈસા એટલે એક રૂપિયાનો અડધો ભાગ પચાસ પચાસ સો એટલે એક રૂપિયો થઈ જાય પૈસા બરાબર રૂપિયો હવે શું કીધું છે પચાસમાં કેટલી દિવાસળીની પેટી ખરીદી શકાય હવે તમારે દાખલો કરીને ખાલી જગ્યા પૂરવાની છે કે જુઓ આપણને બે પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો આપણે કેટલી દિવાસળીની પેટી ખરીદી શકીએ હવે જુઓ આપણે સમજીએ કે પચાસ પચાસ પૈસા છે આપણી પાસે તો આપણને એક દિવાસળી મળે છે તો બે પોઈન્ટ પચાસ પૈસા હશે આપણી પાસે આ બે પોઈન્ટ પચાસ રૂ શું છે પૈ આપણને આપવામાં આવ્યું છે બે પોઈન્ટ પચાસ એ રૂપિયા આપવામાં આવ્યા છે તો આપણે તેને પૈસામાં લખીએ તો પાછળ કેટલા બીજા બે શૂન લગાવવાના પચીસ લખવાના ઝીરો અને બીજા બે માં કેટલી ખરીદી શકાય તો પચીસો છેદ માં પચાસ અને પાંચના ઘડિયામાં પચીસ ક્યારે આવે પચું પચું પચીસ અને બે એક તો શું આવ્યું એટલે પાંચ અહીં બાળકો આપણે કર્યું તેમાં આપવામાં આવ્યું હતું તો આપણે એક દિવાસળીની પેટીની કિંમત આપી હતી કે ઝીરો પોઈન્ટ પચાસ છે ઝીરો પોઈન્ટ પચાસમાં આપણે એક દિવાસળી ખરીદી ખરીદી શકીએ તો બે પોઈન્ટ પચાસમાં કેટલી રૂપિયામાં જ રાખીશું બે પોઈન્ટ પચાસ ગુણ્યા એક છેદમાં ઝીરો પોઈન્ટ પચાસ હવે જુઓ બાળકો અહીંના આપણે આ ટપકું એટલે પોઈન્ટ છે તે કાઢીએ તો નીચે સો આવશે હવે તો ઉપર સો એટલે સો ને સો તો બેઠા ઉડી જશે હવે અહીંયા રહ્યા પચાસ ને આ બસો પચાસ તો પચાસ પંચા બસો પચાસ એટલે પાંચ જવાબ આવશે એટલે આપણે બે પોઈન્ટ પચાસ માં

એક રૂપિયાના બે સિક્કા તથા પચાસ પૈસાના ચાર સિક્કા છે તેને કેટલા પૈસા પાછા મળશે રૂપિયામાં દર્શાવું હવે કુલ જેની પાસે પૈસા કેટલા છે તો પાંચ રૂપિયાનો એક સિક્કો એટલે પાંચ રૂપિયા એક રૂપિયાના બે સિક્કા એટલે એક ને એક બે એટલે બીજા બે રૂપિયા છે તથા પચાસ પૈસાના ચાર સિક્કા પચાસ પૈસાના બે સિક્કાઓ એટલે એક રૂપિયો થાય તો એની પાસે ચાર છે એટલે બીજા બે રૂપિયા એટલે ચાર નવ રૂપિયા એની પાસે છે એની પાસે કુલ નવ રૂપિયા છે તો નવ ઓછા આપણે નવ ઓછા આઠ પોઈન્ટ પંચોતેર કરવાના કેમ કે એક સાબુની કિંમત આઠ પોઈન્ટ પંચોતેર છે એટલે નવ માઇનસ આઠ પંચોતેર કરીએ તો આપણે જવાબ શું આવે ઝીરો પોઈન્ટ એટલે તેને ઝીરો પોઈન્ટ રૂપિયા પાછા મળશે ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા અરૂણને પાછા મળશે તે જ રીતે બાળકો અહીં જે દાખલા આપ્યા છે પાંચમો દાખલો તમારે છતે કરવાનો છે પાંચમો અને છઠ્ઠો દાખલો આપણે સમજીએ કે બે પેનની મત ખાલી ખાલી જગ્યા રૂપિયા છે શું તે બે પેન ખરીદી શકશે હવે જુઓ અહીં તમને આપવામાં આવી છે કાનન કેટલી પેન ખરીદી શકે તેની પાસે હવે અહીં આપવામાં આવે છે તેની પાસે કેટલા પૈસા છે કે રૂપિયા સાહીઠ અને દોઢ ડઝન કેળા પણ લે છે તો આ બંને દાખલા જ છે તો તમારે આ બંને દાખલા જાતે કરવાના રહેશે હવે આપણે આગળ સમજીએ મહાવરો નીચે નીચેનાને જોડો હવે તમારે આ જોડકા જોડવાના છે દરેક પીળા ખાનાને એક લીલા લીલા તથા એક ગુલાબી ખાના વડે જો જોડો તો જુઓ બાળકો અહીં તમે સમજો કે એકના છેદમાં બે એટલે અડધો રૂપિયો બરાબર પચાસ પૈસા થશે હા હવે પચાસ પૈસા બરાબર આપણે ઝીરો પોઈન્ટ ફાઇવ ઝીરો લખી શકીએ ઝીરો પોઈન્ટ પચાસ રૂપિયા લખાય તો હા હવે એકના છેદમાં દસ લખ્યું છે ધ્યાનથી જુઓ એકના છેદમાં દસ છે તો આપણે આ કોઠાને કેટલા વડે જો જોડી શકીએ હવે એકના છેદમાં દસ છે તો છેદમાં દસ છે એટલે દસ પૈસા થશે એટલે આપણે બીજાને છેલ્લા વડે છેલ્લો જે છે તેની સાથે જોડીશું હવે આ ખાનામાં કેટલા થશે ઝીરો પોઈન્ટ દસ એટલે અહીં જે દસ આપ્યું છે તેના પર જોડીશું આપણે તે રીતે પાંચના છેદમાં સો છે હવે જુઓ અલગ છે પાંચના છેદમાં દસ આપવામાં આવીએ છીએ એટલે પાંચ રૂપિયા થશે કેમ કે દૂર છે એટલે પાંચ રૂપિયા થશે ત્યારબાદ અહીં કેટલા આવશે રૂપિયામાં ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આ પાંચ પૈસા છે એ રૂપિયામાં કેટલા આવશે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ત્યારબાદ ત્રણના છેદમાં ચાર છે તો તેને તમે કેટલા વડે જોડશો પંચોતેર પૈસા હવે પંચોતેર પૈસા છે એટલે આમાં કેટલા આવશે એ આવશે ઝીરો પોઈન્ટ પંચોતેર નવના નવ્વાણુંના છેદમાં સો એટલે બોલો તો આ તો તમને આવડશે એટલે શું આવશે નવ્વાણું પૈસા ને અહીં કેટલા આવશે ઝીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર છે એટલે શું આવશે 25 પૈસા કે રંગબેરંગબે ડિઝાઇન આ કાગળનો ભાગ વાદળી રંગનો છે તો અહીં આખો ભાગ તમને વાદળી રંગનો જણાય છે તો અહીં તમે શું લખશો એક ના છે આ કાગળનો કેટલામો ભાગ લીલા રંગનો છે આ કાગળમાં એકના છેદમાં દસમો ભાગ વાદળી રંગનો આવશે આ કાગળનો કેટલામો ભાગ લીલા રંગનો છે તો લીલા ભાગ કેટલા છે એક બે અને ત્રણ ભાગ છે એટલે ત્રણના છેદમાં દસ છેદમાં દસ કેમ લે છે કારણ કે અહીં જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ખાના છે હવે દસ ખાનામાંથી એક એક ખાનામાં વાદળી રંગ છે એટલે અહીં એક લખ્યું લીલા રંગ કેટલા છે એક બે ને ત્રણ એટલે ત્રણના છેદમાં દસ આવશે ઝીરો પોઈન્ટ બે ભાગ કયો છે એટલે બે કલર કયા છે તો બે કલર પીળો રંગ ઝીરો પીળો રંગ છે તે બે પટ્ટામાં આપેલો છે આખા બે પટ્ટામાં છે એટલા માટે હવે આપ્યું છે કે હવે બીજો કાગળ લો હવે બીજો કાગળ લીધો છે દરેક પટ્ટી દસ સમાન ખાનામાં વિભાજિત છે તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે શું કાગળ શું કાગળમાંનું દરેક ખાનું સોમા ભાગનું છે તેમાં કુલ કેટલા વાદળી ખાના છે હવે તમારે અહીં ખાના છે તો કુલ કેટલા ખાના છે વાદળી ખાના કુલ કેટલા છે તેમાં કુલ દસ વાદળી ખાના છે કારણ કે અહીં એક ભાગ આખો છે એટલા માટે શું તેમાં શું કાગળનો એક દસના છેદમાં સોમાં ભાગ વાદળી રંગનો છે તો હા કાગળનો દસના છેદમાં કેમ કે કુલ દસ ખાના છે એટલે દસમાં છેદમાં સોનો ભાગ વાદળી રંગનો છે આપણે જોયું કે કાગળનો એકના છેદમાં દસ ભાગ વાદળી રંગનો છે જેને આપણે કાગળનો ઝીરો પોઈન્ટ વન ભાગ લખ્યો હવે આપણે આગળ સમજીએ કે શું આપણે કહીએ છીએ કે દસના છેદમાં સો એકના છેદમાં દસ બરાબર ઝીરો પોઈન્ટ દસ બરાબર ઝીરો પોઈન્ટ એક અહીં તમને પ્રશ્ન ચિહ્ન કરીને પૂછવામાં આવ્યો છે તો આ હા થશે વિચારો કે આપણે દસ પૈસાને ઝીરો પોઈન્ટ વન રૂપિયા એવું લખી શકાય એ તમારે વિચારવાનું છે કે દસ પૈસા હોય તો તમે ઝીરો પોઈન્ટ એક કરીને લખી શકો ત્યારબાદ આપવામાં આવ્યું છે કે હવે કેટલા ખાના લાલ રંગના છે કાગળના તે કેટલા ભાગ પંદર એ તમારે જોઈને અહીં આગળ લખવાનું રહેશે અહીં જુઓ તમને ડિઝાઇન આપવામાં આવે છે કે મૂંઝવવાની જરૂર નથી હવે ઝીરો પોઈન્ટ દસ એ ઝીરો પોઈન્ટ વનના જેટલું જ છે યાદ રાખો કે પચાસ પૈસા એ આપણે પચાસ પૈસા કે પ ઝીરો પોઈન્ટ પાંચ રૂપિયા પણ લખી શકાય જો બાળકો અહીં ખાસ આપ્યું છે કે ઝીરો પોઈન્ટ પચાસ ને આપણે ઝીરો પોઈન્ટ ફાઈવ પણ લખી શકીએ છીએ એટલે ઝીરો પોઈન્ટ પચાસ પૈસા એટલે કે આ ઝીરો પોઈન્ટ પચાસ પૈસાને આપણે ઝીરો પોઈન્ટ પાંચ રૂપિયા પણ લખી શકાય છે હવે આપણે આગળ સમજીએ કે રમોત્સવ મલપ્પુરમની શાળાનો રમોત્સવ હતો લાંબી કૂદમાં પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ અહીં નામ લખેલા છે કે ટીના કેટલું કૂદી ત્રણ પોઈન્ટ પચાસ મીટર મીના ચાર પોઈન્ટ ઝીરો ફાઈવ મીટર રેહાના ફોર પોઈન્ટ પચાસ મીટર અન્નુ ત્રણ પોઈન્ટ ઝીરો ફાઇવ મીટર અને અમીના ત્રણ પોઈન્ટ પાંત્રીસ મીટર હવે શું પૂછ્યું છે કે ટીનાએ ત્રણ પોઈન્ટ પચાસ મીટરનો કુટકો લગાવ્યો છે જે ત્રણ મીટર અને પચાસ સેમી છે બરાબર પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો હવે અનુએ ત્રણ મીટર ત્રણ મીટર અને પાંચ સેમી જેટલો કૂટકો લગાવ્યો તો લાંબી કૂદમાં કોણ જીત્યું તો લાંબી કૂદમાં બોલો તો કોણ જીતે કોણ વધારે વધારે કૂદકો લગાવ્યો સૌથી વધારે કૂદકો તો રેહાનાએ લગાવ્યો છે કેટલો ચાર પોઈન્ટ પચાસ મીટર એટલે રેહાના જીતશે હવે આમ તમારે ક્રમ આપવા હોય પ્રથમ દ્વિતીય અને તૃતીય તો તમે કોના કોના ક્રમ આપશો તો પ્રથમ નંબર પર કોણ આવશે રેહાના ત્યારબાદ દ્વિતીય નંબર પર મીના અને ત્રીજા નંબર પર ટીના તમને યાદ છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર આગળ આપણે આ સમજી ગયા હતા કે એક મીટર બરાબર કેટલા થશે સો સેન્ટીમીટર ભાઈ આથી એક સેન્ટીમીટરે મીટરનો સોમો ભાગ છે એક સેન્ટીમીટર એટલે એક સેન્ટીમીટર એ મીટરનો સોમો ભાગ છે આપણે એક સેમીને ખાલી જગ્યા મીટર પણ લખી શકાય છે એક સેમીને આપણે ઝીરો પોઈન્ટ ઝીરો વન મીટર હવે આપણે એક સેમીને અહીં મોટું લખું છું ઝીરો પોઈન્ટ ઝીરો વન મીટર કે એકના છેદમાં સો મીટર પણ આપણે લખી શકીએ છીએ હવે તમારે આ મીટરમાં દર્શાવવાનું છે કે ત્રણ મીટર અને પિસ્તાલીસ સેમી છે તો તમે મીટરમાં કઈ રીતે લખી શકો તો આપણે અહીં લખીએ શું આવશે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ મીટર હવે નવ્વાણું નવ્વાણું સેન્ટીમીટર છે તો શું આવે ઝીરો પોઈન્ટ નવ્વાણું મીટર કેમ કે આ સેન્ટીમીટરમાં આપી છે હવે એક મીટર અને પાંચ સેમી તો શું આવે વન પોઈન્ટ ઝીરો ફાઈવ મીટર આ આપણે મીટરમાં દર્શાવ્યું તમે કેટલા વધી શકો છો તો જુઓ બાળકો અહીં સમજો અહીં બે અલગ અલગ આકૃતિ આપી છે કે શ્વાસ બહાર કાઢ્યા પછી શ્વાસ બહાર કાઢી દીધો પછી આ આમની છાતીની લંબાઈ એક પોઈન્ટ બાવન મીટર છે એ ઊંડો શ્વાસ લીધો પછી તેની વધી જાય છે છાતીની લંબાઈ એક પોઈન્ટ બ્યાસી થઈ ગઈ હવે બંનેમાં તફાવત તમે નોંધી શકો છો કેટલો તફાવત છે તો બાદ બાકી કરવાની તમારે એક પોઈન્ટ બ્યાસી ઓછા એક પોઈન્ટ બાવનની તમે બાદબાકી કરો તો ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર મળે છે હવે તમારે આ જ સેમ તમારા માટે પણ કરી શકો છો તમારે પોતાની આ ક્રિયા કરો અને તફાવત તમે નોંધી શકો છો ત્યારબાદ આપ્યું છે કે તમારે બે મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ પિસ્તાલીસ સેમી વધવાની જરૂર છે દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી છે ખાલી જગ્યા મીટર અને ખાલી જગ્યા સેમી તો બે કેટલી આવશે કેટલા મીટર આવશે દિનેશની ઊંચાઈ તો બે મીટર અને તેની ઊંચાઈ એક મીટર અહીં માપે છે તેના માટે એક મીટર અને પંચાવન સેમી થશે હવે અહીં સમજીએ પિસ્તાલીસ સેમી આપવામાં આવી છે પિસ્તાલીસ સેમી એટલે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ મીટર લખી શકીએ ને અહીં બે મીટર લખ્યું છે એટલે અહીં બે મીટરનું આપણે સરવાળો કર્યો એટલે વન પોઈન્ટ પંચાવન મીટર થશે હવે આપણે આગળ સમજીશું મહાવરો મહાવરો તો આપવામાં છે કે વિવિધ દેશોનું આપણે જુદા જુદા દેશોમાં આપણે જે આપણે જારણ કે ભારત દેશ છે તો ભારતમાં ચલણી નાણું રૂપિયા છે તો બીજા દેશમાં અલગ હોય છે વિવિધ દેશોમાં એટલે કે બધા જ દેશોમાં પોતાનું ચલણી નાણું જુદું જુદું હોય છે શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે શિવમ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલ બદલાવીએ તો આપણે કેટલા ભારતીય રૂપિયા મળી શકે છે તે માટેનું કોષ્ટક તો અહીં જુઓ બાળકો અહીં અલગ અલગ દેશનું અલગ અલગ જે ચલણી નાણું છે તે આપવામાં આવ્યું છે કે કોરિયા તો કોરિયામાં કયું ચાલે છે વોન તો વોનમાં ભારતીય રૂપિયામાં કેટલા થશે ઝીરો પોઈન્ટ ઝીરો વન ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ હવે શ્રીલંકામાં શું ચાલે છે રૂપિયો એસેલ તે શું થશે ઝીરો પોઈન્ટ તેતાલીસ હવે નેપાળમાં રૂપિયો ચાલે છે પણ અલગ છે એટલે ઝીરો પોઈન્ટ બાસઠ આવશે હોંગકોંગ હોંગકોંગમાં શું ચાલે ડોલર પણ કયા એચ કે હોંગકોંગ એટલે એચ એટલે એચ કે એટલે આઠ પોઈન્ટ તે આપણા રૂપિયામાં એક ડોલરની કિંમત કેટલી થશે આઠ રૂપિયા અને ચાલીસ પૈસા ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં રેન્ટ ચાલે છે તે ચાર પોઈન્ટ એંશી ચીનમાં યુઆન ચાલે એમાં નવ પોઈન્ટ ત્યાંસી યુ એ એટલે દેરહામ ચાલે યુ એમાં દેહહામ ચાલે સત્સ વધારે આપ્યો છે સત્તર પોઈન્ટ ઓગણસી યુ એસ એ યુ એસ એટલે યુ એસએમાં ડોલર ચાલે છે એના કિંમત કેટલી છે પાંસઠ પોઈન્ટ ઓગણત્રીસ જર્મનીમાં યુરો તો જર્મનીમાં કેટલા છે છોતેર પોઈન્ટ ત્યાંસી લંડનમાં પાઉન્ડ ચાલે છે તેના છ્યાસી પોઈન્ટ ત્રેસઠ અહીં તમને ચિત્ર પણ આપવામાં આવ્યા છે અલગ અલગ હવે આ ભાવ ક્યારના આપ્યા છે કે દરરોજ ભાવ બદલાતા રહે છે એટલે આ ભાવ ચાર દસ બે હજાર સત્તરના રોજનો ભાવ આપવામાં આવ્યો છે આજનો ભાવ અલગ પણ હોય અલગ હોઈ શકે છે આ રોજેરોજ ભાવ બદલાતા હોય છે આ દેશનું ચલ હવે આ દેશનું ચલણનાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે એટલે કે કયા દેશનું ચલણનાણું હવે આમાં તમે જુઓ તો કયા દેશનું સૌથી વધારે રૂપિયા બતાવે છે તો લંડન ઇંગ્લેન્ડ છે તેના પાઉન્ડના સૌથી વધારે છે કેટલા છે એ છ્યાસી આપ્યા છે હવે મિથુનના કાકા અમેરિકામાં રહે છે તે મિથુનને ભેટ તરીકે દસ યુએસએ ડોલર મોકલ્યા છે મિથુન શાળા પ્રવાસ માટે ત્રણસો પચાસ રૂપિયા વાપરે છે તો તેની પાસે કેટલા રૂપિયા વધશે તો હવે જુઓ અમેરિકાના યુ એસ એ અમેરિકા એટલે શું થશે યુએસએ તો યુએસએના ડોલરની કિંમત કેટલા છે એક ડોલરની કિંમત પાસઠ ઓગણત્રીસ છે તો તે કેટલા મોકલે છે દસ મોકલે છે તો ગુણાકાર થશે પાસઠ પોઈન્ટ

પાંચસો ઓગણત્રીસ ભાગ્યા દસ કરવાના તો તમને કિંમત મળશે છસો છસો બાવન પોઈન્ટ નેવું જેવી કિંમત તમને મળશે એટલે કે ડોલર પ્રમાણે આટલા રૂપિયા એને મળશે આટલા રૂપિયા મોકલાવે છે તેમાંથી તમારે બાદ બાકી કરવાની ત્રણસો પચાસ તમે તેમાંથી બાદ કરો તો તેની પાસે ત્રણસો બે પોઈન્ટ નેવું પૈસા જેવું બચશે આ જ રીતે તમને અલગ અલગ દાખલા આપવામાં આવે છે થોડા દાખલા આપણે સમજીશું બીજા દાખલા તમારે જાતે ઘરકામમાં કરવાના છે આગળ સમજીએ ત્રીજો દાખલો માજીદના પિતાજી સાઉદી અરેબિયા એટલે યુ એ ઈ માં કામ કરે છે તેમણે પગાર પેટે હજાર સાઉદ સાઉદી દેરહામ મળે મળે છે અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને તેમને પેટે પગાર પેટે પગાર બે હજાર શ્રીલંકન રૂપિયા મેળવે છે તો પગાર પેટે ભારતીય ચલનનાળું મુજબ કોને વધારે પૈસા મળે છે તો ચાલો તે આપણે સમજીએ તો આપણે જે દેરહામ છે તો દેહહામની કિંમત કેટલા આપી છે અહીં દેરહામની કિંમત સત્તર પોઈન્ટ ઓગણ એસી આપી છે તો એ કેટલા રૂપ કેટલા કમાય છે હજાર રૂપિયા છે તો તે આપણે કરીએ તો શું કરવાનું હજાર ગુણ્યા જે કિંમત છે તે તો તમે ગુણાકાર કરો તો શું થશે માજીતની કિંમત કેટલી થશે એના પગારની કિંમત સત્તર હજાર સાતસો નેવું શું કર્યું આપણે જે કિંમત હતી તેનો સો હજાર વડે ગુણાકાર કર્યો ત્યારબાદ અરુણના પિતાજીને જે મળે છે બે હ બે હજાર શ્રીલંકન રૂપિયા તો બે હજાર ગુણ્યા કેટલા કરવાના આપણે બે હજાર ગુણ્યા જે કિંમત છે તે ઝીરો પોઈન્ટ ફોર્ટી થ્રી તો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવશે આઠસો સાહીઠ જેવો જવાબ આવે તો આ બેમાંથી કયું કયું વધારે છે સત્તર હજાર સાતસો નેવું એટલે માજીદના પિતાજીને અરુણના પિતાજી કરતા વધારે રૂપિયા મળે છે આ જ રીતે બાળકો ડી અને ઈ ના જે દાખલા આપ્યા છે તે તમારે ઘરેથી જાતે કરવાના છે ત્યારબાદ અહીં જે કોષ્ટક વાળો દાખલો આપ્યો છે તે પણ તમારે અહીં જાતે કરીને લખવાનો છે ત્યારબાદ આપ્યું છે કે કયું શહેર ઠંડુ છે તો હું હિમાચલ પ્રદેશમાં રહું છું ત્યાં શિયાળામાં તાપમાન બે સેલ્સિયસ થઈ જાય છે કેટલીક વાર પાણીની પાઇપમાં બરફ જમી જાય છે ત્યાર પરત હવે રાજસ્થાનની વાત કરી છે રાજસ્થાનમાં રહું છું જ્યાં તાપમાન ફોર્ટી એટ સેલ્સ્યાંશ સુધી પહોંચી જાય છે હું બહુ જ ગરમી હોય છે એટલે કે અહીં રાજસ્થાનમાં બહુ જ ગરમી હોય છે એમ કહે છે અહીં બહુ જ ગરમી હોય છે પાણી લાવવા માટે ઘણા કિલોમીટર ચાલુ પડે છે તો હવે જો બાળકો અહીં ભારતનો નકશો આપ્યો છે જ્યાં અલગ અલગ તાપમાન આપવામાં આવ્યા છે તેની સેલ્સ્યાંશ એટલે તાપમાન હવે શ્રીનગર છે ત્યાં આઠ પોઈન્ટ એક સેલ્સ્યાંશ જયપુરમાં ત્રેવીસ પોઈન્ટ બે સેલ્સ્યાંશ મુંબઈમાં પાંત્રીસ પોઈન્ટ એક સેલ્સ્યાંશ આમ જુદા જુદા શહેરનું તાપમાન આપવામાં આવ્યું છે હવે તે પરથી સવાલ પૂછ્યા છે આ તાપમાન ક્યારેનું આપ્યું છે હવે તાપમાન પણ બાળકો રોજેરોજ બદલાતા રહે છે હવે આ તાપમાન સોળ જાન્યુઆરી બે હજાર આઠના રોજ બપોરે ત્રણ વાગ્યાના દરેક શહેરનું તાપમાન આપવામાં આવ્યું છે જે નોંધ્યું હશે તે તેના પરથી સવાલ છે કે બપોરે ત્રણ વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું તે જ સ્થળે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું તો સૌથી વધુ તાપમાન તમને અહીં કયું દેખાય છે તે તમારે અહીં લખવાનું છે તો આપણે બધા તાપમાન જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે સૌથી વધુ તાપમાન આપણને કયું છે તો અહીં જુઓ તમે બધા જ શહેરોનું તાપમાન જો તો આપણને મુંબઈનું તાપમાન પાંત્રીસ પોઈન્ટ એક સેલ્સ્યાંશ એ વધુ જોવા મળે છે જ્યારે શ્રીનગરનું તાપમાન આઠ પોઈન્ટ એક સેલ્શ્યાંશ ઓછું છે મુંબઈનું તાપમાન શ્રીલંકાના તાપમાન કરતાં કેટલા વધારે છે તો તેના માટે શું કરવું પડે બાદ બાકી તમે બાદ બાકી કરો તો તમને જવાબ આવશે સત્તાવીસ સત્તાવીસ પોઈન્ટ ઝીરો જેટલું વધુ જોવા મળે છે ત્યારબાદ આપણે આગળ સમજીએ તો આગળ પણ આ રીતના તમને દાખલા આપ્યા છે તો જુઓ અહીં જે કોઠો આપ્યો છે તેમાં અલગ અલગ તાપમાન આપવામાં આવ્યા છે કે ત્રણ વાગે સવારના ત્રણ વાગેનું તાપમાન આપ્યું છે કે થિરૂવનંતપુરામમાં તાપમાન ચાલીસ સેલ્સિયસ પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે તો કેટલા છે એકવીસ પોઈન્ટ છ છે હવે ચાલીસ પહોંચવા માટે તો ચાલીસ ઓછા એકવીસ પોઈન્ટ છ કરવાના તમારે તો તમને જવાબ મળશે ચાર પોઈન્ટ પાંચ સેલ્સ્યાંશ આ જ રીતે તમારે ચાર અને પાંચ પાંચ ચોથો અને પાંચમો દાખલો આપ્યો છે તે તમારી જાતે કરવાનો છે આ સાથે બાળકો આ પ્રકરણ આપણું પૂરું થાય છે અને જે દાખલા જેટલા બધા દાખલા સમજાયા છે એ તમારે બધા જ નોટબુકમાં લખવાના છે આ તમારું હોમવર્ક છે